સંતોને હરિભક્તોના જેટલા સમયાવો થાય છે તે બધા સમયાનું એટલું જ ફળ છે, સમયા ઉત્સવનું યજ્ઞ યાગાદિકનું એટલું જ ફળ છે, એટલું જ ફળ છે ભગવાનમાં હેત થાય, ભગવાનના સ્વરૂપમાં જે રસ છે તે જણાય, અને સંસમાગમ કરવાનું પણ એટલું જ પરમ ફળ છે કે ભગવાનમાં હેત થાય, ભગવાનમાં રસ જાગે. ઉપર કયા પ્રમાણેની જે સમજણ છે તે જ ખરી સમજણ છે ભાઈ. સમયાનું અને સંસમાગમનું ફળ ભગવાનમાં રસ થાય, હેત થાય એટલું જ છે. કાંઈ ખાનપાન કરવાનું, તાગડદીના કરવાનું, હરવું ફરવું, એકબીજાને મળવું, ને હાંધા મારવા, એ કાંઈ સમયાનું ફળ થોડું. ભગવાનમાં પ્રેમ થાય એ સિવાયની બીજી સમજણ તો વ્યર્થ ગણાય ભાઈ. જપ તપ તીર્થ યજ્ઞ દાન અને વ્રત ઇત્યાદિ જે 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 અપાર સાધન કરવામાં આવે છે તે બધા સાધનનું એટલું જ ફળ છે કે ભગવાન સિવાયના જેટલા રસ છે તેમની મન કર્મ વચને કરીને અરુચિ પેદા થાય. સમજણમાં ન આવ્યું, ફરીવાર કહું, ધ્યાન દે હમણો, સાવધાન. જપ તપ તીર્થયાત્રા યજ્ઞ દાન અને વ્રત ઇત્યાદિ જે જે અપાર અપાર સાધન કરવામાં આવે છે તે બધાનું એટલું જ ફળ છે કે ભગવાન સિવાયના જેટલા રસ છે તેમની મન કર્મ વચને અરુચિ પેદા થાય. અરુચિ પેદા થાય ભગવાન સિવાયના બધા રસની, અને માત્ર ને માત્ર એક ભગવાનમાં જ રસ જાગે, આટલું જ ફળ આ બધાનું. આ જ ફળ મળવું જોઈએ. ભગવાન વારંવાર આ હેતુ માટે જ પ્રગટ થાય છે, આ હેતુ માટે જ વારંવાર પ્રભુ અવતાર લે, અને પોતામાં પ્રેમ કરાવવા માટે. સાંભળો, ભગવાન પોતામાં પ્રેમ કરાવવા માટે જ અનેક પ્રકારના ચરિત્ર કરે છે. બીજું ચરિત્ર કર્યાનું કોઈ કારણ નથી.